સુરતમાં તાજેતરમાં છેતરપિંડી થયાના ઘણા કેસો સામે આવ્યા હતા. ક્રિપ્ટો આર્બિટ્રેજ રોકાણના નામે 2,65,00,000 ખંખેરી નખાયા. ગુજરાતમાં જ્યારે પણ બિટકોઈનની વાત સામે આવે છે ત્યારે સુરતમાં મોખરે હોય છે. આ ચેઇન સિસ્ટમમાં પણ સુરતના લોકો અગાઉ પણ ભોગ બન્યા હતા ત્યારે વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. આ ગેંગનો મુખ્ય પ્રમોટર ચંદીગઢથી પકડાઈ ગયો છે. જયપુરની ઠગ ત્રિપુટીએ બનાવટી આઈમેક્સ કેપિટલ કંપનીના નામે 1 કરોડ રૂપિયા ઉસેટી લીધા. દૈનિક 1% કમિશનની સુરત ક્રિપ્ટોકરન્સી ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ ઉપર રોજનું 1% કમિશનની લાલચ આપી આઈમેક્સ કેપિટલ અને આઈમેક્સ ગ્લોબલ નામની બનાવટી કંપની ઉભી કરી કરોડોની છેતરપિંડી કરનાર જયપુરની ત્રિપુટી વિરુદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં 2,65,00,000ની છેતરપિંડી ફરિયાદ નોંધાઈ ગઈ છે. આર્થિક ગુના નિવારણ શાખાએ આ પ્રકરણમાં મુખ્ય પ્રમોટર કહેવાતા અને જયપુરમાં ઝડપાયા બાદ ભાગીને ચંદીગઢની હોટલમાં છુપાઈ રહેલા મનોજ પટેલે ઝડપી લીધો છે. ઈસીઓની સેલના એસીપી વીકે પરમાર અને પીએસઆઈ ગણપત સુથારની ટીમ દ્વારા આખું ઓપરેશન પાર પડાયું છે. ગત 12મા મહિનામાં સુરત શહેરના ડીસીબી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદીના તથ્યના આધારે ગુનો દાખલ કરવામાં આવેલો, જે ગુનામાં આરોપીઓએ એક કંપની બનાવેલી જેનું નામ હતું આઈમેક્સ કેપિટલ કંપની, જેમની ખોટું એક રજિસ્ટ્રેશન થાઇલેન્ડના નામે કરાવીને ક્રિપ્ટો કરન્સી અને ફોરેક્સ ટ્રેડિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી રોજના 1% લેખે વળતર આપવાની એક લોભામણી લાલચ આપીને સુરતના અલગ અલગ ફરિયાદીઓ સાથે કુલ 2,66,07,750 રૂપિયાનું રોકાણ કરાવડાવવામાં આવેલું, પરંતુ તે પૈસા પરત આપવામાં ન આવેલા, જે તથ્યના આધારે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં કલમ આઈપીસીની 406, 409, 420, 120B તથા જીપીઆઈડી એક્ટની કલમ 3, 4, 5 અને 6 અંતર્ગત દાખલ કરવામાં આવેલો, જેની આગળની વધુ તપાસ ઇકોસેલ સુરત શહેર દ્વારા કરવામાં આવેલી, જે તપાસમાં ઇકોસેલને સફળતા મળી અને તેઓના એક આરોપી જેઓનું નામ છે મનોજકુમાર રામદીન પટેલની પંજાબના ચંદીગઢ ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે. આરોપી વિશેની વાત કરીએ તો તેઓની ઉંમર 32 છે અને તેઓ માર્કેટિંગના બિઝનેસ સાથે સંકળાયેલા છે. આરોપીઓની પૂર્વ ઇતિહાસની વાત કરીએ તો આરોપી અલગ અલગ મલ્ટી લેવલ માર્કેટિંગ એક આખી ચેઇન બનાવીને ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ફરિયાદીઓ પાસેથી લોભામણી લાલચ આપીને ફોરેક્સ ટ્રેડિંગ અને ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટના નામે પૈસા લઈને ફ્રોડ કરવામાં આવેલું છે. આરોપીઓ વિરુદ્ધ જે મુકેશ છે, મનોજ છે, તેઓ વિરુદ્ધ 2020માં 2 ગુના પણ દાખલ કરવામાં આવેલા રાજસ્થાનમાં, જેમાં 1 ગુનો જયપુરમાં તથા 2 ગુનો જોધપુરમાં દાખલ કરવામાં આવેલો. ઇકોસેલ દ્વારા વધુ પણ આગળ તપાસ ચાલુ છે અને હજી જે આરોપીઓ છે તેઓને પકડવાની તજવીજ ચાલુ છે. મુખ્ય આરોપી રાજસ્થાનના જ છે અને તેઓની તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં ઇકોસેલ તેઓની પણ ધરપકડ કરીને આ સમગ્ર જે MLM સ્કીમ પાછળનું જે ફ્રોડ છે તેઓનો પર્દાફાશ કરીને ફરિયાદીઓને ન્યાય અપાવવાની કોશિશ કરશે. ખાસ કરીને જેઓ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છુક હોય અને ખાસ કરીને જેઓને ક્રિપ્ટોકરન્સી, જે અત્યારે એક એવો માહોલ પેદા થયો છે કે ક્રિપ્ટોકરન્સીમાં વધુ વળતર મળે છે અને ઇન્વેસ્ટમેન્ટ કરવાથી બીજા અન્ય ઇન્વેસ્ટમેન્ટના સાપેક્ષમાં વધુ વળતર મળવાની શક્યતા હોય છે, જેથી ફોરેક્સ ટ્રેડિંગ અને ક્રિપ્ટોકરન્સીમાં જે ઇન્ટરેસ્ટેડ હોય ઇન્વેસ્ટમેન્ટ કરવા ખાતર, તેઓને લોભામણી લાલચ આપીને મલ્ટી લેવલ માર્કેટિંગનું એક આખું સ્ટ્રક્ચર બનાવીને અલગ અલગ સભ્યોને પણ આકર્ષિત કરીને તેઓનું પણ વળતર. બ્યુરો રિપોર્ટ, જર્નલ આઈ વિટનેસ, સુરત.